ભાવનગર જિલ્લાના કોળિયા ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શને ભાદરવી અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, પરંતુ હોડી મારફત રજવાડા દ્વારા પ્રથમ ધજા લઈ જવામાં આવે છે અને આ ધજા નિષ્કલંક મહાદેવને પ્રથમ ચડાવવામાં આવે છે। જો કે ધજા ચડાવ્યા બાદ અને પાણી ઉતર્યા પછી સાધુ સંતોની એક ટીમ પ્રથમ ભગવાનના પૂજા અર્ચના કરવા માટે પહોંચે છે। જો કે મસ્ત મોટો પોલીસ કાફલો સાથે હોય છે। બાદમાં પ્રજા દ્વારા આ માર્ગ ખુલ્લો મૂકવામાં આવે છે અને લાખોની જનમેદની ભગવાનના દર્શન કરવા માટે પહોંચે છે। નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાવિ ભક્તોની સાથે પોલીસ તંત્ર પણ પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યું હતું। ડીવાયએસપી આરઆર સિંઘલ દ્વારા પણ નિષ્કલંક મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી। 1100 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં તરવૈયાઓની ટીમ પણ ગોઠવવામાં આવી છે। ઘોઘા પોલીસ સ્ટેશનના કોળિયાક વિસ્તારના એરિયામાં નિષ્કલંક મહાદેવનું આજે લોકમેળો છે અને દર્શનાર્થે મોટી સંખ્યામાં ધાર્મિક લોકો આવેલા છે। એ અનુસંધાને અહીંયા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ, પોલીસના માણસો, એસઆરપી, જીઆરડી, હોમગાર્ડ નો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી આશરે 1100 જેટલા પોલીસના જવાનો તૈનાત કરવામાં આવેલા છે। પોલીસની સાથોસાથ એક તરવૈયાની ટીમ બી તૈનાત છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। થેન્ક યુ। નિષ્કલંક મહાદેવની લોકવાયકા જોઈએ તો પાંડવો જયારે હાડ ગાળવા માટે નીકળ્યા ત્યારે તેમની પાસે એક કાળી ધજા હતી। આ કાળી ધજા જ્યાં પણ ધોળી થઈ જાય ત્યારે તે લોકોના પાપ ધોવાઈ ગયા તેવું ભગવાન દ્વારા શ્રી કૃષ્ણએ કહ્યું હતું, જેને પગલે નિષ્કલંક મહાદેવ આવતા જ આ ધજા ધોળી થઈ જતા અહીંયા પાંડવો દ્વારા નિષ્કલંક મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। આથી ભાદરવી અમાસે અહીંયા સમુદ્ર સ્નાન કરવાની અને નિષ્કલંક મહાદેવની પૂજા અર્ચના કરવાની પૌરાણિક પરંપરા ચાલી આવે છે, જે આજે પણ અવિરત વસે છે। છેલ્લા 23 વર્ષથી મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા અહીંયા પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજે ભાદરવી અમાસ નિમિત્તે 6 ટન જેટલો શીરો વિતરણ કરવામાં આવ્યો હતો, જેનો 1 લાખ જેટલા લોકોએ લાભ લીધો હતો। મારું નામ ગીતાબેન છે, અમે અમદાવાદથી આવ્યા છીએ અને અમે પહેલી વાર આવ્યા છીએ અહીંયા આગળ, અને અમારે ત્યાં ટૂર હતું ને, ટૂર હતી, એ લોકોની જાણ અમને થઈ અહીંયા આગળ કે અહીંયા સારું છે બધું જોવાનું, એટલે અમે અહીંયા જોવા આવ્યા છીએ અને અહીંયા પાંડવોએ સ્થાપના કરી હતી શિવલિંગની, એટલે અમે જોવા આવ્યા છીએ અહીંયા આગળ। અહીંયા લોકો કેટલી સંખ્યામાં આવ્યા છે અને અહીંયા સમુદ્ર સ્નાન કરવામાં આવ્યા છે લોકો બધાએ, અને અહીંયા પવિત્ર આ સ્થળ પવિત્ર છે અને સ્નાન કરવાથી આપનો મોક્ષ મળે છે। સમસ્ત કોરી સમાજ ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભા અને માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા આ હર વર્ષે આજે આ 23મું વર્ષ છે, એ 23 વર્ષોથી સતત આખી આ મેળાની જે વ્યવસ્થા સરકારશ્રીને ધ્યાનમાં રાખી સરકારના તમામ બનતા પ્રયત્નો અને પુરુષોત્તમભાઈના વર્ષોથી આ પ્રયત્ન રહ્યા છે અને આ એમના મત વિસ્તારમાં આવે છે, એટલે હર હંમેશ આ 23મું વર્ષ છે હજુ અમારું, કે તમામ શ્રદ્ધાળુઓને અમે અહીંયા શીરો વિતરણ કરીએ છીએ। અંદાજે 6 ટન જેટલો શીરો અને અંદાજે 1 લાખથી વધુ માણસો આજે અહીંયા દર્શન કરવા આવીએ છીએ। અમે ભોળાનાથના ચરણોમાં વંદન કરીએ છીએ અને માતાજી અને વીર વાછરા પાસે પ્રાર્થના કરીએ છીએ કે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને આજે કલયુગમાં પણ ધાર્મિક પરંપરા મુજબ સમુદ્ર સ્નાન નિષ્કલંક મહાદેવ ખાતે કરવામાં આવે છે। નિષ્કલંક મહાદેવ ખાતે 5 જેટલી શિવલિંગો સ્થાપિત છે, જેની પૂજા અર્ચના આજે પણ વિધિવત રીતે ભાદરવી અમાસના દિવસે થાય છે, ત્યારે આજે પણ લાખો લોકોએ પૂજા અર્ચના કરીને પવિત્ર સ્નાન કર્યું હતું। ઈટીવી ભારત, ભાવનગર.